હવે વાત છે મહાનગરોના મંદિરોની, વાત છે રાજકોટ, વડોદરા અને સુરતની. ત્યાં પણ મંતવ્ય ન્યૂઝની ટીમ અલગ અલગ જગ્યાએ મંદિરોમાં પહોંચી છે. કારણ કે વાત એક જ છે કે મંદિરના પરિસર અત્યારે સુમસામ ભાસી રહ્યા છે. તમામ દર્શકો માટે મંતવ્ય ન્યૂઝનો આ અનોખો પ્રયાસ, ઘરે બેઠા તમે આ તમામ મંદિરોનું દર્શન કરી શકો, તમામ ભગવાન છે તેમના દર્શન કરી શકો. સૌથી પહેલા આપણે રાજકોટથી અમારી સાથે અમારા સંવાદદાતા મયુર જોડાયા છે, અલગ અલગ તમામ મહાનગરોથી અમારા સંવાદદાતા જોડાયા છે, વડોદરાથી કૃણાલ પણ જોડાયા છે, રાજકોટથી ધ્રુવ પણ જોડાયા છે. રાજકોટથી જે રીતે સંવાદદાતા અત્યારે મયુર અમારી સાથે છે, પંચનાથ મહાદેવ ખાતે તે ઉપસ્થિત છે. રંગીલા રાજકોટમાં વેપાર ધંધા ઉદ્યોગો શરૂ થયા છે, બસ સેવા શરૂ થઈ, ટ્રેન સેવા અને ગઈકાલથી હવાઈ સેવા પણ હવે તમામ જગ્યાએથી શરૂ થઈ ચૂકી છે. પરંતુ વાત ત્યાં જ આવીને અટકે છે કે આખરે ભૂલાઈ ગયા ભગવાન, શા માટે ધર્મસ્થાનો ધાર્મિક સ્થળ નથી ખોલવામાં આવ્યા, ક્યારે ખુલશે? ભલે ધાર્મિક મેળાવડા ન કરવામાં આવે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ સાથે મંદિરોને ખોલવામાં આવે. વાત કરીશું રાજકોટથી અમારા સંવાદદાતા મયુર જોડાઈ ચૂક્યા છે. મયુર, રાજકોટમાં આપ અત્યારે કયા મંદિર ખાતે ઉપસ્થિત છો? કારણ કે ભક્તોમાં ક્યાંક ને ક્યાંક હવે જે આસ્થા છે તે ખૂટી પડી છે, કારણ કે તેમને મંદિરોમાં જવું છે, દર્શન કરવા છે. બિલકુલ બેનઝીર, હું અત્યારે રાજકોટના સૌથી પૌરાણિક કહી શકાય તેવા પંચનાથ મહાદેવ મંદિરની અંદર છું. રાજકોટની મધ્યમાળા જ આવેલું મંદિર છે અને હું સૌથી પહેલા મંતવ્ય ન્યૂઝના દર્શકો છે તેને ભોળાનાથના દર્શન કરાવીશ. કારણ કે 64 દિવસ થયા છે પંચનાથ મંદિરના સીધા દર્શન કોઈ જ ભાવિકોને નથી થયા. ભાવિકો જરૂર મંદિરના બહાર આવે છે, મહાદેવને દર્શન બહારથી કરીને ચાલ્યા જાય છે, પરંતુ સીધા મહાદેવના જે શિવલિંગ છે તેના દર્શન હજુ સુધી નથી થયા. એટલે સૌથી પહેલા રાજકોટની અંદર સૌથી પહેલા મંદિરના દર્શન મંતવ્ય ન્યૂઝના માધ્યમથી છે. ચોક્કસ એ સવાલ છે કે ભગવાન ભૂલાઈ ગયા છે, કારણ કે લોકડાઉનના સમયગાળામાં કોરોના કાળની અંદર લોકોએ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે પોતાની જે કંઈ પણ માંગણીઓ છે તે સરકાર પાસે કરી, ચાહે તે વેપાર ધંધા ખોલવાની વાત હોય, દુકાનો ખોલવાની વાત હોય, તેની જરૂરિયાત પૂરી કરવાની વાત હોય, આ તમામ વાતને લઈને લોકોએ પોતાની વાત કરી હતી અને સરકારે તેની વાત માની પણ હતી. પરંતુ મંદિરો ખોલવાની વાત એક પણ વ્યક્તિએ, એક પણ આયોજન કરનારા લોકો છે તેના દ્વારા કરવામાં નથી આવી. પરંતુ અમે આ મંદિર અને ભગવાનને ભૂલવા નહીં દઈએ અને અમારી સાથે રાજકોટના જે પંચનાથ મંદિર છે તેના પૂજારી જોડાશે. શું નામ છે આપનું? ઇન્દ્રવર્ધન શાંતિલાલ ત્રિવેદી. ઇન્દ્રવર્ધન ભાઈ, સૌથી પહેલો સવાલ, ભગવાન ભૂલાઈ ગયા છે કે નથી ભૂલાઈ ગયા? ભાવિકોના હૃદયની અંદર તો ભગવાન છે, પરંતુ અહીંયા 60 દિવસમાં કઈ રીતની પરિસ્થિતિ થઈ? ભક્તો આવે છે બહારથી દર્શન કરવા કે કેમ ને શું છે આખું? અત્યાર લગી તો હમણાં છેલ્લા અઠવાડિયાથી 4-5 દિવસથી લોકડાઉન ખુલ્લું હતું, ખોલ્યું છે, એટલે ભાવિકો આટલા બહાર આવે છે. બાકી હમણાં આ જે લોકડાઉન ખુલ્લું હતું એ પહેલાં તો સડનલી બધું બંધ જ હતું, કોઈ જાતું નહીં, કંઈ આવતું નહીં, કારણ કે બધી વસ્તુ મળતી નહીં, કાંઈ બધું બંધ છે, હજી પણ બધું બંધ જ છે. એટલે મંદિરે દિવસે જે દર્શનાર્થી આવે છે બહારથી દર્શન કરીને જતા રહ્યા છે. બિલકુલ બેનસર, આપે સાંભળ્યું કે ભગવાન છે તેના દર્શન કરવા મંદિરની બહાર રહીને જ ભાવિકો પોતાની આસ્થા જણાવી રહ્યા છે. જી જી બિલકુલ મયુર, જોડાયેલા રહેજો આપણી સાથે. વડોદરાથી કૃણાલ પણ જોડાયા છે, વડોદરાના વિઠ્ઠલના જે મંદિર ખાતે ઉપસ્થિત છે. અત્યારે આપણે પંચનાથ મહાદેવના દર્શન કર્યા તમામ મંતવ્ય ન્યૂઝના દર્શક મિત્રોએ, અને હવે વાત વડોદરાની. વડોદરામાં અત્યારે ઉપસ્થિત છે અમારા સંવાદદાતા વિઠ્ઠલનાથ. ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરના કપાટ ક્યારે ખુલશે? તો તમામ અમારો એક જ પ્રયાસ છે કે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર, મંતવ્ય ન્યૂઝના માધ્યમથી ભક્તો ભગવાનના દર્શન કરે. સંવાદદાતા કૃણાલ જોડાઈ ચૂક્યા છે. કૃણાલ, જે રીતે અત્યારે રાજકોટમાં પંચનાથ મહાદેવના દર્શન કર્યા તમામ ભક્તોએ, હવે વાત આવે છે વિઠ્ઠલનાથજી મંદિરની. અત્યારે ત્યાં કેવો માહોલ, કારણ કે લોકડાઉનના સમયગાળા દરમિયાન તમામ ભક્તો રાહ જોઈ રહ્યા છે. બિલકુલ બેનઝીર, જે રીતે વિઠ્ઠલનાથ ભગવાન કી જયના ઘોષથી વડોદરાના જે મંદિર છે તેના જે અહેવાલ છે તેની શરૂઆત હું કરવા માંગીશ. અને આ વિઠ્ઠલનાથજીનું જે મંદિર છે 210 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે અને જે વિઠ્ઠલનાથજીનો જ્યારે વરઘોડો નીકળે છે ત્યારે સમગ્ર વડોદરા તેમાં જોડાય છે અને વડોદરાની આન બાન શાન સમા આ મંદિર છે. અને હવે જ્યારે વિષય છે કે લોકડાઉનમાં ભગવાન ભૂલાયા, લોકો પાન પડી કી ખોલવું જોઈએ, બજાર ખોલવું જોઈએ, પાન પડી કી મળવી જોઈએ તેવી માંગણી કરે છે, પણ કોઈએ લોકડાઉનમાં અમુક કલાકો સુધી અથવા તો સોશિયલ ડિસ્ટન્સ સાથે મંદિર ખોલવા જોઈએ તેવી માંગણી નથી કરી. એ જ વિષય છે અને એ જ વિષય સાથે સવાલ કરીશું પૂજારીજીને. શું કહેશો મહારાજ કે જેવી રીતે લોકડાઉનમાં ભગવાન
बोलाया कोई मांगणी नथी करतु शुरू થવા જોઈએ કે કેમ સૌ પ્રથમ તો હું એ વાત કહેવા માંગીશ કે જ્યારથી ભારત દેશમાં કોરોના રોગ આવ્યો છે એની ખબર પડી ત્યારથી 19મી માર્ચથી વડોદરાના કલેક્ટર શ્રી 144 ની કલમ લગાવી અને ચાર કરતા વધુ વ્યક્તિ ભેગા ના થાય એને લીધે મંદિરો બંધ કરવા માટે ટ્રસ્ટી શ્રી અમારા જે સમર્જિત ગાયકવાડ છે એમને જણાવવામાં આવ્યું તો 19 તારીખથી આજે 19 માર્ચથી કે અત્યારે આજની તારીખ સુધી મંદિર બંધ છે 67 દિવસથી મંદિર બંધ છે સરકારશ્રીના ગાઈડલાઈન મુજબ જેમ જેમ જે જે સેવાઓ બંધ કરી હતી લોકડાઉનમાં એ પૂર્ણ ચાલુ થઈ છે તો સૌ પ્રથમ સૌથી પહેલી જે મંદિરો ઉપર બંધ કરવા માટેની વાત થઈ હતી ને મંદિરો આજ દિન સુધી એ રીતે બંધ છે તો ગુજરાત તેમજ ભારતની પ્રજાની આની સાથે લાગણી જોડાયેલી હોય છે તો એમની લાગણીઓ કેમ મંદિર ખોલવા માટે જાગૃત કેમ ના થઈ એક બહુ મોટો પ્રશ્ન છે તો મારી એક વિનંતી છે કે મંદિરો એક માણસના જીવનનું આસ્થાનું કેન્દ્ર છે જેનાથી એમના જીવનમાં શક્તિનો સંગ્રહ થાય છે આજે ભારત દેશ યોગ ભૂમિ છે કર્મભૂમિ છે હા હું એવું માનું છું કે સોશિયલ ડિસ્ટન્સ સાથે મંદિરો ખુલવા જોઈએ સમયની એક મર્યાદા રાખવી જોઈએ કે દિવસમાં એક કલાક મંદિર એવી રીતે ખોલો કે લોકો દર્શન કરી શકે તો જેવી રીતે બેનઝીર કે જે વડોદરામાં પણ હવે જે આસ્થાની લાગણીનો જ્યારે સવાલ હોય ત્યારે વિકલ્પ શોધીને પણ ક્યાંક જે ભગવાન બોલાયા છે ફરી એકવાર ભક્તો સાથે ભગવાનનો જે સમાગમ છે તે જરૂરી બન્યો છે કૃપાલ જોડાયેલા રહેજો આપણે સાથે ફરી એકવાર સંપર્ક કરીશું તો માત્ર કોરોના 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 આ જ સમાચાર અત્યારે તમામ મોટા ભાગે ટીવી સ્ક્રીન પર લોકો જોતા હોય છે અને તેના જ વચ્ચે મંતવ્ય ન્યૂઝનો આ એક નમ્ર પ્રયાસ છે કે લોકો ભક્તો જે મંદિરે નથી જઈ શકતા તેના ખાસ દર્શન કરી શકે અમારા માધ્યમથી અને તેનો જ એક પ્રયાસ મંતવ્ય ન્યૂઝનો નમ્ર પ્રયાસ હવે વાત સુરતની સુરતના લંબે હનુમાનજી મંદિર પર અત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે તો મંતવ્ય ન્યૂઝની ટીમ અત્યારે સુરતના લંબે હનુમાનજી મંદિર પહોંચી છે સ્ટેશન વિસ્તારમાં આવેલ છે લંબે હનુમાનજી મંદિર પરંતુ આ મંદિર પણ છેલ્લા 60 દિવસથી બંધ વેપાર ધંધા શરૂ થયા પરંતુ ધાર્મિક સ્થળો બંધ છે કષ્ટભંજન હનુમાનજીનું મંદિર ઘણા દિવસ સુધી બંધ છે અને અત્યારે ત્યાં ઉપસ્થિત છે અમારા સંવાદદાતા ધ્રુવ ઘણા સમયથી છેલ્લા 60 થી વધુ દિવસથી મંદિર બંધ ભક્તો નિરાશ એક આશા ક્યારે જાગશે ભક્તોમાં સુરતમાં માત્ર એક મંદિર નહીં તમામ મંદિરો બંધ છે આ અત્યારે જે મંદિરની વાત કરીએ છીએ તે કષ્ટભંજન એટલે કે લંબે હનુમાન એટલે કે હનુમાનજીનું આ મંદિરની વાત છે જે પોતે બધાના કષ્ટ દૂર કરી રહ્યા છે પરંતુ આજે તે પોતે જ ક્યાંક જે મંદિર લોકડાઉનમાં અત્યારે તે પોતે જ બંધ રહ્યા છે જે પ્રકારની અત્યારે સ્થિતિ જોવા મળી છે એનો કોરોના વાયરસને લઈને જે ધાર્મિક સ્થળો છે તે બધા બંધ કરી દેવાની એક જાહેરાત કરાઈ હતી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકત્રિત થતા હોય છે ભક્તો એકત્રિત થતા હોય છે અને તે સંક્રમિત ન થાય તેના માટે ક્યાંક આ પ્રકારનો પ્રયાસ કરાયો હતો પરંતુ હવે જે પ્રકારે લોકડાઉન હળવું કરાયું છે એટલે કે દિવસમાં સવારે 8 થી 4 વાગ્યા સુધી કોઈપણ પ્રકારનું લોકડાઉન રહ્યું જ નથી તે પ્રકારના દ્રશ્યો જો શહેરમાં જોવા મળતા હોય તો સ્વાભાવિક છે મંદિરને પણ તેમાંથી ક્યાંક છૂટછાટ આપવી જોઈએ એવી માંગ હવે ઉઠવા પામી રહી છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે શહેરના એવા ઘણા એવા મંદિરો જે લોકપ્રિય મંદિરો છે ત્યાં સૌથી વધુ વિશાળ પ્રમાણમાં લોકોની ભીડ જોવા મળતી હોય છે ખાસ કરીને અત્યારનું આ જે મંદિર છે લંબે હનુમાન મંદિર ખાતે દરરોજ મોટી સંખ્યામાં ભીડ હોય છે અને સાથે સાથે દર શનિવારે સૌથી મોટી ભીડ અહીં જોવા મળતી હોય છે 1.5 કિલોમીટરની લાંબી લાઇનો પણ અહીં જોવા મળતી હોય છે સામાન્ય દિવસોમાં ત્યારે આવા સંજોગોમાં પણ કઈ રીતની પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને તેની માટેના કઈ રીતના નિર્ણયો બનવા જોઈએ તે પ્રકારે અનેક પ્રશ્નો પ્રશાસનને ઉઠાવે છે એટલે ક્યાંક આ પ્રકારનો નિર્ણય નથી લેવાઈ શકાયો પરંતુ હવે તે ધીમે ધીમે જરૂરી પણ બની રહ્યું છે કારણ કે સરકાર અને પ્રશાસન જે રીતે છૂટછાટ આપી છે અને જે રીતના દ્રશ્યો 8 થી 4 વાગ્યા સુધી જે જોવા મળે છે તે મુજબ એવું લાગી રહ્યું છે કે હવે કોરોનાની મહામારી વચ્ચે જ લોકોએ જીવવાનું છે અને માત્ર જીવવાનું જ નહીં પરંતુ જાગૃતતા પણ પોતે લાવવાની છે અને તેને લઈને જ હવે લોકો પ્રિકોશન્સ રાખવું ખૂબ જરૂરી બન્યું છે ત્યારે સ્વાભાવિક છે મંદિરોમાં પણ જવા માટે લોકોએ જ હવે જાગૃત થવું પડશે અને તે માટે છૂટછાટ આપી દેવી ખૂબ જરૂરી બની રહી છે કારણ કે હવે લોકો જે પ્રકારના આ કોરોના વચ્ચે આ મહામારી ચાલી રહી છે અને તેને લઈને શું શું પ્રિકોશન્સ રાખવા શું શું તૈયારી રાખવી તે તમામ બાબતે હવે લોકોએ જાગૃત થવાની જરૂર છે લોકો હવે સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવું
લોકોએ જે કોરોનાની વચ્ચે સંક્રમિત ન થાય તે પ્રકારનું કાર્ય કરવું, તે પ્રકારે તેવી ભીડભાડમાં ન જવું, એ તમામ લોકોને હવે સમજવાની જરૂર છે. તેવી સ્થિતિ હવે ગુજરાતમાં જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારના દ્રશ્ય સામાન્ય સંજોગોમાં દિવસ દરમિયાન જોવા મળે છે, કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગ કે કોઈ પણ પ્રકારની લોકો અવર જવર વગરનો કોઈ વિસ્તાર નથી જોવા મળતો, તો પછી મંદિરને શા માટે બાકાત રાખવામાં આવે છે? મંદિર મસ્જિદ હોય, કોઈ પણ ધાર્મિક સ્થળો હોય, હવે તેને છૂટછાટ આપી લોકોની માંગ બની છે, અને આ માટે લોકોએ જ હવે સમજવાનું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર આનો ખાસ ઉપયોગ કરવો પડશે. જી જી, બિલકુલ ધ્રુવ, ખૂબ જ સારો પ્રયાસ છે આપણો. પરંતુ આ જ સાથે જે હનુમાનના ભક્તો છે, તમામ લોકોએ લંબે હનુમાનજીના દર્શન પણ કરી લીધા મંતવ્ય ન્યૂઝના માધ્યમથી. અમદાવાદથી અમારી સાથે અમારા સંવાદદાતા રવિ જોડાયા છે, જે અત્યારે જગન્નાથ મંદિરની બહાર ઉપસ્થિત છે. અમદાવાદમાં જગતના નાથ જગન્નાથ મંદિરના દ્વાર બંધ છે, તમામ અમદાવાદવાસીઓ રાહ જોઈ રહ્યા છે. સતત 60 દિવસથી દર્શન બંધ રહેતા ભક્તો પણ નારાજ છે. રથયાત્રા પહેલા જગન્નાથના ભક્તોને દર્શન કરવા છે. રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વિધિઓ શરૂ થઈ ચૂકી છે સંતો મહંતો દ્વારા, પરંતુ તમામ ભક્તો રાહ જોઈ રહ્યા છે. રવિ, રથયાત્રા શરૂ થવાની હવે ગણતરીના દિવસો બાકી છે, અને આ જ દિવસો પહેલા એક ઉત્સુકતા તમામ ભક્તોમાં. બિલકુલથી જો વાત કરવામાં આવે તો અમદાવાદની ઓળખ સમાન જે જગન્નાથ મંદિર છે, જે જગન્નાથ મંદિર છેલ્લા 60 દિવસથી એટલે કે લોકડાઉનના દિવસથી જ બંધ છે, પરંતુ મંતવ્ય ન્યૂઝની ટીમ છે તે જગન્નાથ મંદિર ખાતે પહોંચી છે, અને જે મંદિર જે પરિસર છે તે મંદિર પરિસરની બહારથી જ જે બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે જે દર્શનાર્થીઓ માટે જે મંદિર છે તે મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે. સરકારની ગાઈડલાઈન છે તે મુજબ મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે. મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા જે મહંત છે, મહંત ની જોડે વાત કરવામાં આવી હતી. મહંતે સ્પષ્ટપણે કીધું હતું કે હાલમાં જે પ્રકારની પરિસ્થિતિ છે અને સરકારના આદેશ મુજબ જ જે મંદિર છે તે મંદિર ચાલુ કરવામાં આવશે. પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદની શાન ગણાતું જગન્નાથ મંદિર કે જ્યાં લોકો દર્શન કરવા ઉમટી પડતા હોય છે, અને જ્યારે રથયાત્રા નજીક છે ત્યારે અમદાવાદવાસીઓમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહની લાગણી છે કે અને કુતૂહલ પણ છે કે અમદાવાદમાં રથયાત્રા નીકળશે કે નહીં. જગન્નાથ જગન્નાથ જે છે તે અમદાવાદમાં રથયાત્રા કાઢતા હોય છે અને શાહી સવારી છે તે કાઢતા હોય છે, પરંતુ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી અત્યારે હાલ જે જગન્નાથ મંદિરના જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે, અને અત્યારે હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે પ્રમાણે દર્શન છે તે દર્શન હાલ કરી શકાય છે. પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રકારે જે લોકડાઉન શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે 60 દિવસ સુધી જે મંદિર છે તે મંદિર પરિસર બંધ કરી દેવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક જે લોકોની ભીડ વધે નહીં અને સંક્રમણ ના થાય તે માટે સરકારની ગાઈડલાઈન મુજબ જે જે નિયમો છે તે કરી દેવામાં આવે છે. પરંતુ જે પ્રમાણે વાત કરવામાં આવે તો જ્યારે લોકો પર જ્યારે દુઃખ આવતું હોય ત્યારે લોકો ભગવાનને યાદ કરે છે, પરંતુ અત્યારે જે ભગવાનના દ્વાર છે તે પણ બંધ છે. જી બિલકુલ રવિ, ખાસ જો રથયાત્રાની જો વાત કરવામાં આવે તો રથયાત્રાને લઈને અત્યારે ત્યાં કેવો માહોલ છે? કારણ કે રથયાત્રા શરૂ થાય તેના મહિના પહેલાથી જ તમામ ગતિવિધિઓ શરૂ થઈ જતી હોય છે દર વર્ષે, પરંતુ આ વર્ષે લોકડાઉન અને લોકડાઉનની વચ્ચે જ હવે આવશે રથયાત્રા. બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદથી જે જગન્નાથ મંદિરથી લઈને રથયાત્રા નીકળતી હોય છે, સમગ્ર અમદાવાદનો જે વિસ્તાર છે જે કોટ વિસ્તાર છે અને સમગ્ર જે રૂટ છે જે 13 કિલોમીટર રૂટ તેને શણગારી દેવામાં આવતો હોય છે. સમગ્ર વિસ્તારમાં અલગ અલગ પ્રકારની જે રથયાત્રાને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે. ભક્તો દ્વારા પણ અલગ અલગ પ્રકારની તૈયારીઓ જ્યારે રથયાત્રા નીકળતી હોય ત્યારે કરી દેવામાં આવે છે. પરંતુ અત્યારે હાલ લોકડાઉનની પરિસ્થિતિ અંદર જે વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી નથી. પરંતુ જો વાત કરવામાં આવે તો રથયાત્રા પહેલાં જે જળયાત્રા થાય છે તે જળયાત્રાને લઈને અમુક પ્રકારના નિયમો બનાવી દેવામાં આવ્યા છે, અને જે સંયમિત લોકો દ્વારા કે માત્ર એક અથવા બે લોકો દ્વારા જ જે જળયાત્રા છે તે જળયાત્રા કરવામાં આવશે, અને સાબરમતી નદીના કિનારે જઈને આ જળયાત્રા કરી દેવામાં આવશે. ત્યારબાદ જગન્નાથ મંદિરની જે જગન્નાથ યાત્રા છે જે અમદાવાદમાં જે ધામધૂમથી નીકળે છે તેને લઈને પણ સરકાર દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવશે, અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સરકાર જોડે મીટિંગ કરવામાં આવશે, ચર્ચા કરવામાં આવશે, અને ત્યારબાદ જે પ્રમાણેનો સરકાર નિર્ણય લેશે તે મંદિર પ્રશાસન દ્વારા અમલમાં લેવામાં આવશે. જી રવિ, અમારી સાથે જોડાયા, ખાસ ભક્તોને દર્શન કરાવ્યા જગન્નાથ મંદિરના, તે બદલ આપનો આભાર. કૃણાલ, આપનો પણ આભાર, સાથે જ મયુર અને ધ્રુવ આપ બંનેનો આભાર, આપ તમામનો આભાર, કારણ કે તમામ સંવાદદાતા અત્યારે ઉપસ્થિત હતા મંદિરની બહાર, અને તમામ દર્શકો, તમામ ભક્તો કે જેઓએ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી દર્શન કર્યા, પરંતુ મંદિરો ખુલશે સરકારશ્રીના આદેશથી, અને આ જ આદેશ બાદ તમામ ભક્તો ફરી એકવાર
मंदिर में भगवान ना दर्शन करी शकशे। तो अमारो मात्र ने मात्र एक ज प्रयास हतो कि तमाम भक्तों घरे बेसीने न मात्र महानगरो न मात्र गुजरात ना तमाम मोटा मंदिरों ना पण दर्शन करी शके। ऑनलाइन आरती थाय छे, ऑनलाइन दर्शन पण थई शके छे, परंतु मंतव्य न्यूज नी टीम अलग अलग जग्याए पहोंचीने ते पछी वात सोमनाथ दादानी होय, बेट देवभूमि द्वारकानी होय, अंबाजीनी होय, અને આ સાથે જ તમામ જે મહાનગરો છે, રાજકોટમાં પંચનાથ મહાદેવ, વડોદરામાં વિઠ્ઠલનાથજી મંદિર, સુરતમાં લંબે હનુમાનજી મંદિર અને અમદાવાદમાં જગન્નાથ મંદિર, આ તમામ મંદિરના દર્શન કરાવ્યા મંતવ્ય ન્યૂઝે, અને આ જ અમારો અનોખો પ્રયાસ। તો મંતવ્ય ન્યૂઝનો આ નમ્ર પ્રયાસ, પરંતુ સરકારશ્રીના આદેશ બાદ ફરી એકવાર તમામ ભક્તો ભગવાનનો દર્શન તો કરી જ શકશે। तो हवे जल्दी महामारी नो आकाळ पूरो थाय अने जल्दी आपणे जईए आ प्रभु स्थानों पर, एवी इच्छा छे। बनी शके के देव स्थानों मां पग मुकता ज तमने एम विचार आवी जाय के अत्यार सुधी तो प्रभुना चरण मां आवानुं आपणे याद ना आव्युं, पण कई नहीं, चिंता न करता, इष्ट तत्व तो हमेशा माफी आपनार छे। आपणे जल्दी त्यां माथुं नमावीने प्रार्थना करिए कि आ महामारी ने आपणी वच्चेथी दूर करे, नेस्त नाबूद करे।